नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज़ में आप सौनो स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। दमणना कच्छगाम तळाव माथी मळी एक 2-3 वर्षनी बाळकीनी लाश। भागवत गीता स्पर्धा में देश में प्रथम क्रमे आवी वापीनी मुस्लिम सगीरा। अंभेटी में भूस्तर विभाग की टीम ऊपर हुमला ना आरोपी गिरफ्तार। वापी में हेयर सैलून की आड़ में चलता गैरकायदे गैस ना गोडाउन में धड़ाको। हवे समाचार विगतवार जोईए। दमणना कच्छगाम तळावमांथी मळी एक 2-3 वर्षनी बाळकीनी लाश। संघ प्रदेश दमणना कच्छगाम गार्डन में आवेला तळावमां आज एक 2.5 वर्षनी बाळकीनी लाश मळी आवता पंथकवा चकचार मची गई हती। मळती माहिती मुजब मूळ वासंदानो मजूर परिवार कच्छगाममां एक बंगलाना मजूरी काम अर्थे आव्यो हतो। गत रात्रे बाळकी तेना पिता साथे सूती हती, जे दरमियान जारे पुत्रीने पिता टेक जे दरमियान जारे पुत्री नो पिता रात्रे 2 वागे शौच करवा उठ्यो त्यारे तेमनी पुत्री पथारी माथी गायब दिखाता गभरायेला पिताए बाळकीनो कोई अपहरण कर्यानी आशंका साथे नाइट पेट्रोलिंग करती पोलीस संपर्क कर्यो हतो। घटनानी गंभीरता जोईने पोलीसे तत्कालिक तपास हाथ धरी हती, जे बाद आजे बपोरे बाळकीनी लाश कच्छगाम गार्डनमां आवेल तळावमां मळी आवी होवानी जाण थता कच्छगाम PSI चेतन पटेल फोरेन्सिक टीमनी साथे गार्डनमां पहोंच्या हता। आगळ तपास हाथ धरी छे। वापीनी 14 वर्षनी मुस्लिम सगीराए भागवत गीतानी स्पर्धामां देशमां प्रथम क्रम मेळव्यो। हिंदू शास्त्रमां भागवत गीता प्राचीन अने मुख्य पवित्र ग्रंथ छे, ज्यारे मुस्लिम समुदायमां कुरान पवित्र ग्रंथ गणाय छे। तेने उमरगामनी मात्र 14 वर्षनी मुस्लिम सगीराए भागवत गीतानी नेशनल कक्षानी क्विज स्पर्धामां भाग लई देशमां प्रथम क्रम मेळव्यो छे। उमरगामनी आदर्श बुनियादी गुजराती कन्या शाळा धोरण 7 खुशबू अब्दुल महबूब खान उम्र वर्ष 14 पहलेथी सांस्कृतिक अने स्पर्धाओमां भाग लई पोतानुं कौशल्य दर्शावे छे। ताजेतरमां आजादी के अमृत महोत्सवनी उजवणी अंतर्गत राज्य शिक्षण विभागना सहयोगथी एड्युक्टर एप द्वारा विविध राष्ट्रव्यापी क्विज अभियानोनुं आयोजन थयुं हतुं। गीता जयंती निमित्ते एड्युक्टर एप द्वारा श्रीमद भागवत गीता क्विज अभियाननुं आयोजन थयुं हतुं। आ अभियान अंतर्गत शिक्षकोए 3915 गीताना उपदेश पर क्विज बनावी हती। આ અભિયાન અંતર્ગત ઉમરગામની ગુજરાતી કન્યા શાળામાં ધોરણ 7 વિદ્યાર્થીની ખુશબુ અબ્દુલ મહેબૂદ ખાને ગીતા પલકુર 428 ક્વિઝ સમૂહના સાચા જવાબો આપી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો। ખુશબુ રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન થનાર છે। એડ્યુપ્ટર એપ પર ભારતના 23 રાજ્યોમાંથી 37,000 વધારે શિક્ષકો નિયમિત રીતે વિવિધ પ્રકારના કન્ટેન્ટ અપલોડ કરીને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ક્વિઝ આપવાની હોય છે, જે અંતર્ગત દરેક અભિયાનમાં વિજેતા ટોપ 5 શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે। ખુશબુ ખાને ગીતા પર 428 ક્વિઝના સાચા જવાબો આપી દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। હું ખુશબુ અબ્દુલ મહબૂદ ખાન ગુજરાત રાજ્યની વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગુજરાતી કન્યા શાળા ઉમરગામમાં ધોરણ 7 ભણું છું। એડ્યુટર એપ દ્વારા લેવાયેલ ગીતા જયંતિ નિમિત્તે ભગવદ્ ગીતા ક્વિઝમાં હું દેશમાં પ્રથમ ક્રમાંકે આવી છું, તેનો મને આનંદ થાય છે। આનું શ્રેય મારા પ્રિન્સિપલ મેડમ અને મારા તમામ શિક્ષકોને આપું છું। આગળ ભવિષ્યમાં મારા માતા પિતાને અને શાળાને ગૌરવ થાય એવું કાર્ય કરીશ। ભવિષ્યમાં મને ડૉક્ટર બનવું છે। ભગવદ્ ગીતા ક્વિઝમાં પૂછવામાં આવેલું કે ભગવદ્ ગીતા કોણે લખ્યું અને ભગવદ્ ગીતા ક્યાં લખાઈ, કેટલા મિનિટમાં લખાઈ, પ્રથમ શ્લોક કોણ બોલે છે, અંતિમ શ્લોક કોણ બોલે છે, કે અધ્યાયનું નામ શું છે, આ બધા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવેલા। હું માલતીબેન મધુકર આહિરે ગુજરાતી કન્યા શાળા ઉમરગામ જિલ્લો વલસાડ ગુજરાત રાજ્યની પ્રિન્સિપલ તરીકે હું અહીંયા કાર્યરત છું। ખુશબુ અબ્દુલ મહમૂદ ખાન આ અમારી એક તેજસ્વી વિદ્યાર્થીની છે
અને બનાસકાંઠાના પાલનપુરના જે 10 યુવાનોએ એડ્યુટર એપ ચાલુ કરી સ્ટાર્ટઅપ તરીકે, તે એડ્યુટર એપમાં ભગવદ્ ગીતાની જયંતી ઉજવવામાં આવી. તેમાં એક ક્વિઝ રાખવામાં આવેલી, જેમાં અમારા ખુશ્બુએ ટોટલ 428 ક્વિઝ આપીને ભારત દેશમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. અહીંયા ખુશ્બુની વિશેષતા એ છે કે એ પોતે ઇસ્લામ ધર્મની છે, પરંતુ હિન્દુ ધર્મની પણ એણે તેટલો જ સ્ટડી કર્યો છે અને હિન્દુ ધર્મમાં પણ એ ભારત દેશમાં પ્રથમ આવી છે. આ એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે અને ભારત જે દેશ યુનિટી ઇન ડાયવર્સિટી બતાવે છે તેનું એક એક જ્વલંત ઉદાહરણ છે, જે તમામે જોવા જેવું છે. મુજે બહુ અચ્છા લગ રહા, હમકો ગર્વ હો રહા, હમકો ઉનકે પપ્પા કો હમલોગો બહુ ગર્વ હૈ કે મેરી લડકી ઇતના આગે બઢ રહી હૈ. और हमको धर्म से कुछ लेना देना नहीं है, मतलब जो पढ़ाई है उसको स्कूल में पढ़ाया जाता है वो सब पढ़ेगी, हमको उससे कोई एतराज़ नहीं है और इंशाल्लाह आगे ऐसे करते ही रहेगी, आगे बढ़ेगी. हमको बहुत गर्व है अपनी लड़की पे. आपको कब लगा कि बच्चे को गीता के प्रति उसको रुचि है कि उसको सिखाया जाता है? बचपन से ही सर, पढ़ने में हर चीज़ में, हर कॉम्पिटिशन में वो आगे है. ऐसा नहीं है कि हर चीज़ में ड्रॉइंग में है, हर चीज़ में उसको आगे बढ़ना है. वो कोई चीज़ के लिए हार कभी नहीं मानती है, पढ़ने में बहुत आगे है और अच्छी है. मेरा नाम साजिदा खातून. समाचारों में समय छे नानकड़ा विराम नो, विराम बाद आप जोई शकशो. अंभेटी में भूस्तर विभाग की टीम ऊपर हुमला ना आरोपी गिरफ्तार. વાપીમાં હેર સલૂનની આડમાં ચાલતા ગેરકાયદે ગેસના ગોડાઉનમાં ધડાકો. બાદ આપનું સ્વાગત છે. અંભેટીમાં ભૂસ્તર વિભાગની ટીમ ઉપર હમલો કરી ધમકી આપનાર ભૂમાફિયાઓની પોલીસે કરી ધરપકડ. વલસાડના કપરાડાના અંભેટી ગામે 3 દિવસ પહેલા બની હતી ઘટના. અંભેટી ખાતે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ પર હુમલો કરાયો હતો. હુમલા કરવાના પ્રકરણમાં વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય મિતેશ અને તેના સાથી જીતુ પટેલની ધરપકડ કરાઈ હતી. ખાણ ખનીજ વલસાડ કર્મચારી અને માઇમ્સના સુપરવાઇઝરને માર મારી ગાડી ભગાડી લઈ ગયા હતા. નાના પોંડા પોલીસ મથકે 3 દિવસ પહેલા નોંધાયો હતો ગુનો. ભાજપના નેતાઓની દાદાગીરી બહાર આવી, સત્તાના નશામાં મદમસ્ત નેતાઓની ધરપકડ થતા રાજકીય માહોલ ગરમાયો છે. વાપીના મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી પેપર મિલમાં ભીષણ આગ.
वलसाड जिला वापीना मोराई इंडस्ट्रीयल विस्तार में आवेली बेस्ट क्विस्ट इंडस्ट्रीज नामनी पेपर मिल में मोड़ी रात्रि अचानक भीषण आग लगता दौड़धाम मची जवा पामी हती। मिल में मोटा प्रमाण में पेपर नो जत्थो मुकेलो हतो जे बळीने खाक थई गयो हतो। आगळनी घटनानी जाण वापी जीआईडीसी ना फायर फाइटर नी टीम ने थता तत्कालिक घटना स्थळे पहोंची आग पर काबू मेळवानो प्रयास शुरू करी दीधो हतो। वलसाड जिला वापीना मोराई इंडस्ट्रीयल विस्तार में आवेली बेस्ट क्विस्ट इंडस्ट्रीज नामनी पेपर मिल में मोड़ी रात्र अचानक आग लागवानी घटना बनी हती। बेस्ट क्विस्ट इंडस्ट्रीज नामनी पेपर मिल में आग लागवानी घटना बनता आजूबाजूना विस्तारों में दौड़धाम मची जवा पामी हती। स्थानिक लोको अने कंपनी संचालकोए वापी जीआईडीसी फायर फाइटर की टीम ने बनावनी जाण करी हती। वापी जीआईडीसी फायर फाइटर की टीमे घटना स्थले पहोंचीने आग पर काबू मेळवानो प्रयास शुरू करी दीधो हतो। आग लागवानुं चोक्कस कारण हजी जाणी शकायुं नथी। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। વાપીમાં હેર સલૂનની આડમાં ચાલતા ગેરકાયદે ગેસના ગોડાઉનમાં ધડાકો। વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે। વાપીના ડુંગરાણા સ્લમ વિસ્તારમાં આવેલા હેર સલૂનની આડમાં ચાલતા ગેરકાયદેસર ગેસના ગોડાઉનમાં ધડાકો। વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તારમાં આવેલા દામાભાઈની બિલ્ડિંગમાં ગત રાત્રિ હેર સલૂનની આડમાં ગેરકાયદે ગેસ સિલિન્ડર રિફિલિંગનું ગોડાઉનનું સંચાલન કરતો હતો, જેમાં ગેસ સિલિન્ડર રિફિલિંગ દરમિયાન અચાનક વિસ્ફોટક અવાજ આવતા સ્લમ વિસ્તારમાં રહેતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। શ્રીયાંશ હેર કટિંગ સલૂનની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ધંધો ચાલતો હતો। આજે અચાનક રાત્રે દામાભાઈની બિલ્ડિંગમાં હંગામો મચી ગયો હતો। અચાનક ધડાકો થયો અને આજુબાજુના લોકો ગભરાઈ ગયા। જ્યારે લોકોએ બહાર આવીને એક વ્યક્તિને જોયો જેના કપડામાં આગ લાગી હતી, તે રસ્તા પર બહાર દોડી રહ્યો હતો, તેવો જ લોકોએ વ્યક્તિની આગ બુઝાવી દાજેલા વ્યક્તિને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા। ગેરકાયદેસર રીતે મોટા ગેસ સિલિન્ડરો મૂક્યા, તેમાંથી નાના ગેસ સિલિન્ડરોમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું, જેમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી અને તેમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે દુકાનનું શટર ઉડી ગયું હતું। આ ડુંગરા કોલોનીની બાજુમાં આવેલા સ્લમ વિસ્તાર છે, જ્યાં મોટી સંખ્યામાં મજૂરો રહે છે।
કંપનીઓમાં કામ કરીને તેમની આજીવિકા કમાય છે, જેમની ગેસની જરૂર હોય જો તેમને કાયદેસર કનેક્શન મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેઓ અહીંથી ગેસ સિલિન્ડર લે છે અને તેમના ઘરે ખાવાનું બનાવે છે। ડુંગરા કોલનીમાં મોટા ભાગના લોકો પરપ્રાંતિય અને મજૂરી કામ કરતા હોય છે, જેના કારણે અહીંના લોકોને ગેસની ઘણી સમસ્યા રહે છે, જેના કારણે તેઓ ગેરકાયદેસર નાના ગેસ સિલિન્ડર લેવા મજબૂર બને છે। તેમનો ફાયદો ગેરકાયદેસર ગેસ છે। રિફિલિંગ કરનારા લોકો 14 કિલો ગેસ ઉપાડે છે। સિલિન્ડરની કિંમત લગભગ 900 રૂપિયા છે, જ્યાં 1 કિલો ગેસની કિંમત લગભગ 65 રૂપિયા છે, જ્યારે આ ગેરકાયદેસર રિફિલિંગના વેપારીઓ જરૂરિયાતમંદો પાસેથી 100 થી 110 રૂપિયા લે છે, જેના માટે મજબૂર મજદૂર બન્યા છે। વલસાડ જિલ્લામાં ખેર ચોરો બન્યા બેફામ એલસીબીની ટીમે 11 ટન ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો। વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર લાકડા ચોરીનું પ્રમાણ વધ્યું છે। ખેર તેમજ સાગના લાકડાની હેરાફેરી પર ફોરેસ્ટ વિભાગ અને પોલીસની લાલ આંખ। ધરમપુરથી વાપી જતી ટ્રક જિલ્લા એલસીબીએ ઝડપી 11 ટન ગેરકાયદે ખેરના લાકડા લઈ જવાતા હતા। વાહન ચેકિંગ દરમિયાન ટ્રક ઝડપાયો, ચાલક અને ક્લીનરની ધરપકડ, તો વાહન અને લાકડાનો મુદ્દામાલ કબજે કરાયો છે। લાકડા અને ટ્રક મળી 6,10,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જિલ્લાના કપરાડા ધરમપુરમાં છેલ્લા એક અઠવાડિયામાં આ ચોથી ઘટના બનવા પામી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણના કચ્છગામ તળાવમાંથી મળી એક 2 થી 3 વર્ષની બાળકીની લાશ। ભાગવત ગીતા સ્પર્ધામાં દેશમાં પ્રથમ ક્રમે આવી વાપીની મુસ્લિમ સગીરા। અંભેટીમાં ભૂસ્તર વિભાગની ટીમ ઉપર હુમલાના આરોપી ગિરફ્તાર। વાપીમાં હેર સલૂનની આડમાં ચાલતા ગેરકાયદે ગેસના ગોડાઉનમાં ધડાકો। તો આ હતા અત્યાર સુધીના સમાચારો, જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। વાપીના વરિષ્ઠ પત્રકાર નિલેશભાઈ જોશી, જેમણે વર્ષો પહેલાં 25 વર્ષ પહેલાં જે ન્યૂઝ ચેનલ વાપી ટુડે શરૂ કરેલી, એણે સમગ્ર વિસ્તારમાં લોકચાહના મેળવી અને નિષ્પક્ષ રીતે જે લોકોના પ્રશ્નો રજૂ કર્યા છે, એના લીધે નિલેશભાઈની પોતાની પણ ઘણી બધી નામના મળી છે અને તેઓ જ્યારે 25 વર્ષ પૂરા કરીને 26મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે એમને દીર્ઘાયુની શુભેચ્છા આપું છું અને સાથે સાથે આ ચેનલ વધુ વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું। અપની ઓર સે, અપને સમસ્ત હોસ્પિટલ કે સ્ટાફ કી ઓર સે, ડોક્ટર્સ કી ઓર સે, મેનેજમેન્ટ કી ઓર સે, વાપી સિટી ન્યૂઝ કો શુભકામનાએં દેતા હું, જિનને કી ઇસ ફિલ્ડ મેં 25 વર્ષ પૂરે કિયે હૈ ઓર અપની સિલ્વર જુબલી મના રહે હૈ। બહોત હી સરાહનીય કામ હૈ, નચ કી કેવલ વાપી એરિયા મેં બલ્કિ દમન, સિલવાસ, ઉમરગામ, પૂરે તાલુકા મેં, પૂરે ડિસ્ટ્રિક્ટ મેં અચ્છા કવરેજ કર રહે હૈ। મેં ઇનકો સ્પેશિયલ ધન્યવાદ ઇસ બાત કે લિયે દેના ચાહુંગા કે કોરોના કાલ મેં ઇન્હે બહોત હી અચ્છા કામ કિયા। જો ભી યહાં પે લોગો મેં જાગરૂકતા ફૈલાને કી કોરોના કે બારે મેં, જો કરેક્ટ ન્યૂઝ થી ઉસકે બારે મેં જનતા તક ઉસકા પહોંચાયા, હોસ્પિટલ્સ કી ક્યા સ્થિતિ હૈ, કહાં પે ક્યા ક્યા ફેસિલિટીઝ હૈ और बचाव के लिए क्या क्या करना है कोरोना के बारे में, ये सब में इनका बड़ा अच्छा सहयोग था। इसके लिए मैं डॉक्टर्स की ओर से, अपनी ओर से बहुत धन्यवाद देता हूँ। आशा करता हूँ इसी तरह से डे टू डे इनकी प्रगति हो और इनका कवरेज एरिया और बढ़े और अच्छी न्यूज़ हम सब तक पहुँचाए। નિલેશ જોશી દ્વારા સંચાલિત વાપી ટુડે, કે જે સિટી ન્યૂઝ તરીકે પણ જાણીતી ચેનલ છે, જે વાપી અને વાપીની આસપાસના તમામ ન્યૂઝ સાચી રીતે માહિતી આપે છે, આ ચેનલ તેમણે 25 વર્ષ સક્સેસફુલી સેવા આપી છે। હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં
અહીં આગળ પ્રગતિ કરે એવું હું દિલથી ઈચ્છું છું. પાછી એમની ટીમને હું શુભેચ્છા પાઠવું છું. આ ચેનલે પ્રોગ્રેસ કરતાં કરતાં હવે વાપી અને વાપીની આસપાસના 100 કિલોમીટર એરિયામાં પ્રસારણ કરે છે, જે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. હું એમને સર્વેને શુભેચ્છા પાઠવું છું, જેમને આ રજત જયંતિ વર્ષ પૂરું કર્યું, રજત જયંતિ વર્ષ ચાલે છે એમનું, એ બદલ એમને ખૂબ ખૂબ આભાર. કોંગ્રેચ્યુલેશન્સ ટુ સિટી ન્યૂઝ ફોર કમ્પ્લીટિંગ 25 યર્સ ઇન ધીસ 2022. And we are grateful to City News for bringing us the news from different parts of the state, I should say, and from different states. So thank you so much and wishing you all the best from Vapi Public School and the team. Thank you. फर्स्ट ऑफ ऑल सिटी न्यूज़ वापी को उनकी 25th एनिवर्सरी के लिए कॉन्ग्रेचुलेशंस. और जैसे मीडिया हमें पता ही है कि देश भर की जो खबरें हैं या वापी वलसाड़ और यहाँ के 100 किलोमीटर तक वो फैले हुए हैं, तो बच्चों को लेके और अभी तो कोरोना की गाइडलाइंस के लिए, बच्चों को अलर्टनेस के लिए, पेरेंट्स के अलर्टनेस के लिए मीडिया बहुत अच्छा काम कर रही है. तो उसके लिए थैंक यू सो मच पूरे श्री विद्या निकेतन फैमिली की ओर से. और आप लोग ऐसे ही अच्छी और पॉजिटिव न्यूज़ हमारे वलसाड डिस्ट्रिक्ट तक लाते रहो, ऐसी शुभकामनाएँ हमारे पूरे परिवार की तरफ से. डियर पेरेंट्स, स्टूडेंट्स एंड पीपल ऑफ वापी, आई वॉन्ट टू विश वापी चैनल, न्यूज़ चैनल फॉर कम्प्लीटिंग 25 ईयर्स ऑन दिस रिपब्लिक डे. आई ऑल्सो वॉन्ट टू विश यू हैप्पी रिपब्लिक डे एंड वी रियली अप्रिशिएट द वर्क ऑफ दिस चैनल. दे ऑलवेज हेल्प एंड कवर एवरीथिंग वॉट एवर वी प्रोवाइड एंड वी वॉन्ट फ्रॉम दैम. अगेन आई वॉन्ट टू विश दैम हैप्पी 25th एनिवर्सरी. थैंक यू. वापी टुडे न्यूज़ ने अमारा KBS कॉमर्स एंड नटराज प्रोफेशनल साइंसेस कॉलेज अने मैनेजमेंट तरफ थी खूब खूब अभिनंदन के तेओ 26 जेन्युआरी जे आ वर्षनो आपू 73rd रिपब्लिक डे छे त्यारे एमना 25 ईयर्स सक्सेसफुल 25 ईयर्स कम्प्लीट थाय छे, तो एमना माटे खूब खूब अभिनंदन. आज रीते ए लोको आगळ वधता रहे अने समाजमां जागृता जगावता रहे तेवी आशा. शुभ शुभ शुभेच्छा. थैंक यू. આજે જેમ મને ખબર પડી છે કે વાપી ટુડે ન્યૂઝને 25 વર્ષ પૂરા થયા છે, એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એવી આશા રાખું છું કે આવી રીતે વર્ષો વર્ષ ચાલતું રહે, કારણ કે પત્રકારિતા એ આપણા કોન્સ્ટિટ્યુશનનો 4th સ્તંભ છે અને એ લોકો હંમેશા યુ નો રિલાયબલ ન્યૂઝ આપતા રહે છે. સો વી હાર્ડલી કોંગ્રેચ્યુલેટ ધેમ એન્ડ કમ અપ વિથ ગુડ આઈડિયાઝ એન્ડ અવેર પીપલ, પીપલને અવેકન કરવાનું કામ કરો એવી હું તમને અપીલ કરું છું. સાથે સાથે આપને પ્રજાસત્તા દિનની હું હાર્દિક શુભકામના આપું છું. થેન્ક યુ વેરી મચ. પહેલાં તો વાપીના તમામ નાગરિકોને આપના માધ્યમ થકી 73મા વર્ષમાં પ્રવેશમાં આપણા ગણતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને નિલેશભાઈ, તેજસભાઈ અને એમની ટીમ વાપી ટુડે સિટી ન્યૂઝ એમને પણ 25 વર્ષ પૂરા કરી અને 26મા વર્ષમાં જે પ્રવેશ કર્યો છે એ બદલ ખૂબ ખૂબ શુભકામના. વર્ષોથી આપ વાપીના નાગરિકોની જે આમ સમસ્યા છે એ અધિકારીઓ અને રાજનેતાઓ સુધી પહોંચાડતા આવ્યા છે અને આ જ રીતે તમે લોકોની સમસ્યા, આમ નાગરિકની સમસ્યાને જ્યાં જરૂર જણાય ત્યાં પાછી પહોંચાડતા રહેશો એવી શુભકામના. અને આપની ટીમને ખરેખર ખૂબ ખૂબ શુભકામના અને પ્રજાહિતમાં અને વાપીના નગરના હિતમાં આપ આ રીતે પોઝિટિવ એનર્જી સાથે તમે લોકસેવા કરતા રહો એવી શુભકામના સહિત જય હિન્દ.
આજના 73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ચીફ ઓફિસર વાપી નગરપાલિકા શૈલેષ પટેલ આપને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથે સાથે આજરોજ વાપી ટુડે દ્વારા 25 વર્ષ પૂરા કર્યા છે તો એમને પણ વાપી નગરપાલિકા વતી હાર્દિક ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. વાપી તથા આજુબાજુના નગરજનોને 73મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના આ તબક્કે વાપી નગરપાલિકા વતી પાઠવું છું. તેમજ વાપી ટુડે ન્યૂઝ જે સિલ્વર જ્યુબલી વર્ષ પૂર્ણ કરીને 26મા વર્ષમાં પ્રવેશ કરે છે તો એમને પણ અમારા તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું. 25 વર્ષથી જે લોકો અવિરતપણે નિષ્પક્ષ રીતે પત્રકારિત્વતા નિભાવી રહ્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આ જ રીતે દરેકને નિષ્પક્ષ રીતે તપાસ કરીને લોકો સુધી સમાચાર પહોંચાડે, અમારી પણ જ્યાં ભૂલ થતી હોય ત્યાં અમારું પણ ધ્યાન દોરે અને અમને કામ કરવામાં વધારે સરળતા રહે એટલી શુભકામના આપું છું. અને વાપીના નગરજનોને સુખાકારી માટે પત્રકારત્વ એક એવી વસ્તુ છે કે જે ચોથી જાગીર છે કે એ ધારે એ કરી શકે એ આજ સુધીના ઇતિહાસમાં એ થયું છે, સાબિત થયું છે કે પત્રકારિત્વ એક એવી વસ્તુ છે કે ખાલી કલમ ચલાવવાથી આખા દેશમાં પરિવર્તન લાવી શકે છે. તો એ પરિવર્તન લાવવા માટે પણ હું તમને હાર્દિક શુભકામના પાઠવું છું. આજના 73મા પ્રજાસત્તાક દિવસની વાપી ટુડેને તેમજ વાપીના નગરજનોને હૃદયપૂર્વકની શુભકામના. લોકશાહીમાં પત્રકારિત્વ એ ચોથી જાગીર છે ત્યારે લોકોની સાચી સમસ્યા અધિકારી વર્ગ અને શાસન સુધી પહોંચાડવાનું જે અગત્યનું કામ વાપી ટુડે ચેનલ કરી રહી છે એમને હું એમના 25 વર્ષ પૂરા કરીને 26મા વર્ષમાં પ્રવેશ માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરીને સાચી સમસ્યાઓ લોકોની અધિકારી અને શાસન સુધી લઈ જઈને લોકોને સુવિધા મળે અને આ 73 વર્ષ પછી આપણે લોકોને એકદમ સુખાકારી આપી શકીએ એવી હું એમને પ્રાર્થના કરું છું, અભિનંદન આપું છું. સિટી ન્યૂઝ કે જે ઓરિજિનલી 1997માં વાપી ટુડેથી શરૂઆત કરી આજે એમનું કાર્યક્ષેત્ર વધારી વલસાડ જિલ્લો તથા દાણુ સુધીનો આખું કાર્યક્ષેત્રમાં કામગીરી કરતી સિટી ન્યૂઝ ચેનલને 25 વર્ષ પૂર્ણ કરવા બદલ હું કલ્પેશ શાહ વાપી નગરપાલિકા ટાઉન પ્લાનર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા આવનાર વર્ષોમાં નિલેશભાઈ અને સિટી ન્યૂઝની સંપૂર્ણ ટીમ ખૂબ જ સારી પ્રગતિ કરે અને એમની ચેનલનું ખૂબ જ સારું કાર્યક્ષેત્ર વિસ્તરણ થાય એવી શુભેચ્છા પાઠવી દઉં છું. થેન્ક યુ. વાપી ટ્યુડેથી શરૂઆત કરી આ સિટી ન્યૂઝ સુધી પહોંચેલ આ ચેનલ આજે 25 વર્ષ પૂરા કરી રહી છે તે બદલ તેઓને હું અભિનંદન આપું છું વાપી નગરપાલિકાના એન્જિનિયરોથી. અને તેઓએ જે પારદર્શિતા દાખવેલ છે અને નગરજનોને રોજબરોજની સમસ્યા અને જે કોઈ ઘટના બને છે તેના વિશે વાકેફ કરે છે અને તેવી એક સારી એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમાં તેઓ આગળ વધે અને રાષ્ટ્રવ્યાપી તેઓ આ ચેનલને લઈ જાય તેવી શુભેચ્છા. આજના 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તમામ ભારતવાસીઓને વલસાડ જિલ્લા પોલીસ વતી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજરોજ વાપી ટુડે ન્યૂઝના 25 વર્ષ પૂરા થતા હોય અને 26મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા હોય તો આ ન્યૂઝ ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને દેશની અને લોકોની સેવા કરી અને સાચો રસ્તો અને સાચી હક માટેની લડાઈ લડતા રહે એવી આ ન્યૂઝને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજે 73મા ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ ને ખાસ કરીને વાપી ટુડે જે વાપીની આજુબાજુ જનતાના સત્ય અને સાચા ન્યૂઝના જે એ લોકોએ ન્યૂઝ ચેનલ ચાલુ કરી ને આજે એમને 25 વર્ષ પૂર્ણ કર્યા એ દિવસેની આજે બી એમને શુભકામનાઓ પાઠવું છું. અને આ જીતુ પોતે પણ એ 18 વર્ષથી એમાં સેવા આપી રહ્યા છે ને
એને બી 18 વર્ષ પૂર્ણ કર્યા તો એને બી શુભેચ્છા પાઠવું છું. ને આ ગણતંત્રના દિવસે આજે જે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે મિત્રોએ, એ મહારાષ્ટ્ર મિત્ર મંડળે, તો એમને બી શુભકામના પાઠવું છું. અને આ દિવસને એમને જે આ પહેલ કરી છે એ બદલ એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. ફરી એકવાર જે વાપી ટુડે ન્યૂઝ ચેનલે 25 વર્ષ પૂર્ણ કર્યા એમને હું શુભેચ્છા પાઠવું છું. આજે સિટી ન્યૂઝના 25 વર્ષ પૂરા થાય છે અને એમણે જે પારદર્શિકતા જે લોકોને મંચ પર બતાવી છે એમને ખરેખર એક બિરદાવવા જેવી છે. અને હવે પણ નાના નાના જે બી કંઈક બતાવવા જેવા પારદર્શિકતા કાર્યક્રમો એમને બતાવવામાં આવશે અમને. અને એમાં આદિજાતિ મોરચા તરીકે અને નવસારી પ્રભાર તરીકે હું અને મોરચા તરફથી સિટી ન્યૂઝને 25 વર્ષના હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.